गुजरात में विधानसभा चूंटनी योजाई रही है त्यारे मंतव्यनी टीम पहुंची है 142 सयाजगंज विधानसभा मत विस्तार में नागरिकों मंतव्य जानवा महत्वनी बाबत है कि प्रधानमंत्री नरेन्द्र मोदी ना नाम पर लोग मत आपे त्यारे सयाजीगंज विधानसभा मत विस्तार में एवो पन एक परिवार है कि चूंटनी आवी छे एटले मत आपवा आवी छे तो आपणे ए परिवारनुं ज मत जानीशुं अने एमनी पासे जानीशुं। बेन तमे क्यांथी आया छे अने शा माटे आव्या छो? हुं યસથી આવી છે, દલાસથી આવી છે અને મતમાં આપવા માટે જઈ છું ભાજપને। તમે કોને મત આપશો અને કેમ મત આપશો? હું ભાજપને જ મત આપીશ કારણ કે એનો વિકાસ છે એટલા માટે। ભાજપમાં તમે કોને જોઈને મત આપશો? નરેન્દ્ર મોદીને। નરેન્દ્રભાઈ મોદીને જોઈને મત આપ્યા આવે છે, તારે વડીલ છે એમની પાસે જાણીશું। આપ ક્યાંથી આવ્યા છો અને કોને મત આપશો? हाँ, हूँ यूएस डलासथी आयो छु अने स्पेशल अमे आ वोटिंग करवा माटे ज आया छे। नरेन्द्र मोदी ना विकासना कामों अने एमना थयेला कामों माटे ज आया छे अने अमे भाजपने ज वोट आपीशुं। आजे रविवार छे एटले होलीडे ना मूडमां हशो तो आपने हूँ जाणवा मांगीश के हवे चूंटणी आवी छे, नेता मत लेवा आवशे तो शुं मोघवारी मुद्दो रहेशे? तमे कोने मत आपशो अने केम आपशो? જો મોદી તો ફિક્સ જ છે બરાબર, ભાજપ તો અમે આપીશું જ। હવે મોંઘવારીના બાબતમાં તો શું કહું, બધામાં મોંઘવારી વધી રહી છે એટલે એ તો વસ્તુ જેમ જેમ આગળ જનરેશન વધશે એ વસ્તુ તો થોડું ચેન્જ તો થવાનું છે। એવું નથી કે એક રૂપિયાની વસ્તુ એ પાછળ જઈને ચાર આનામાં થઈ જવાની, બે રૂપિયા તો થવાના જ છે એટલે એની બાબતે તો મારા આ જ વિચાર છે, બીજું તો કશું કહી ના શકું મોંઘવારીનું। આ વખતે ચૂંટણીમાં મુદ્દો કયો રહેશે અને તમે કોને મત આપશો અને કેમ મત આપશો? वोट तो भाजप सरकार ने ज आप आपीशू कारण के बधी रीते जोवा जाइए तो भाजप सरकार बधी कोरोना महामारी थी लईने बधा में भाजप सरकार आगे पड़खे लईने काम करे छे। इवन महामारी में जोवा जाइए तो खासी बधी हॉस्पिटल आते बधी बधी रीते टूंक में भाजप सरकार आईने एटलीस्ट एवं तो कहे छे के अमे ऊभा छे तमारी माटे। बीजी बधी जग्यानी दृष्टिए जोवा जाइए तो भाजप सरकार खासी लोकोने सगवड आपे छे, બધી સર્વિસથી લઈને ઓનલાઈનથી લઈને દરેક દરેક સુવિધામાં આપણને ભાજપ સરકાર, એટલે એ તો સવાલ જ નહીં। મોંઘવારી તો વધતી રહે છે, એમાં એ મોંઘવારી પ્રમાણે ભાજપ સરકાર એ પ્રમાણેની વ્યવસ્થા બી કરે છે। તમારા ધારાસભ્ય હોય, સંસદ સભ્ય હોય, કોર્પોરેટર હોય, તમારા વિસ્તારમાં દેખાય છે ખરા? હા હા, દેખાય છે દેખાય છે। અમારા બોર્ડના ચારે ચાર કોર્પોરેટરો, ઇવન આ સાંસદ શ્રી રંજનબેન ભટ્ટ દરેક ટાઈમે આવે છે, દરેક પ્રોગ્રામે આવે છે। ઇવન અમારી સોસાયટીમાં ધારો કે દર વર્ષે નવરાત્રી ગમે તે ફેસ્ટિવલ કરીએ, કોઈ બી ફંક્શન હોય, દરેક જગ્યાએ દરેક વસ્તે હાજરી આપે છે અને આઈને દરેકને રિવ્યૂ બી લે છે, પૂછે છે શું તમને અગવડ પડે છે, શું તમને જોઈએ છે, આ તે બધી રીતે સારી રીતે આવે છે। એટલે ભાજપના લોકો કાર્યકરોથી કાઉન્સિલર ધારાસભ્ય સંસદ સભ્ય વિસ્તારમાં આવી અને ઉત્સવમાં ભાગ પણ લે છે, ત્યારે બીજા ભાઈ પાસે જાણીશું આપના વિસ્તારના ધારાસભ્ય કોણ છે અને તમે આ વખતે ચૂંટણીમાં કોને મત આપશો અને કેમ મત આપશો? ધારાસભ્ય જીતુભાઈ સુખડિયા હતા, એમણે ખાસું એવું કામ કર્યું છે સોસાયટીમાં બી ને વિસ્તારમાં બી, ને આ વખતે અમે ભાજપને જ મત આપીશું ને વિકાસ તો પહેલેથી છે ને કર્યો જ છે ભાજપ સરકારે, એટલે અમારો મત વિકાસને જ રહેશે, મત વિકાસને જ રહેશે। પણ ક્યાંક ને ક્યાંક કોન્ટ્રાક્ટ પદ્ધતિ, રોજગારીમાં કોન્ટ્રાક્ટ પદ્ધતિ આવી, શું એ મુદ્દો બની શકે છે ખરો? એ મુદ્દો થોડો ઘણો બની શકે છે પણ એની સામે રોજગારી પણ મળી છે ને જેમ જેમ એક મુદ્દો એ છે કે મોંઘવારી, પણ મોંઘવારીની સામે આવક પણ એવી વધી છે એટલે જેમ આવક વધશે એમ મોંઘવારી વધવાની છે, એવું તો છે ને કે સમય જતાં વસ્તુ સસ્તી થશે, થોડી ઘણી મોંઘવારી હશે એની સામે આવક પણ વધી જ છે। આ વખતે ચૂંટણીમાં લોકો કયો મુદ્દાને જોઈને મતદાન કરશે? નરેન્દ્ર મોદીનો ચહેરો જોઈને જ અમે વોટ આપીએ છીએ અને જનસંઘી છીએ, જન્મથી જનસંઘી છીએ, એમના મુદ્દાને અમે વળગીને અમે એમના મુદ્દા અમને પસંદ છે એટલે વોટ આપીએ છીએ। શું મોંઘવારીની અસર ચૂંટણી પર પડી શકે છે? એની અસર પડી શકતી નથી કારણ કે બીજો બી એ મોંઘવારી દૂર કરી શકવાનો નથી। વડીલ છે આપણી પાસે, એમની પાસે જાણીશું આ વખતે ચૂંટણીમાં કયો મુદ્દો રહેશે અને તમે કયા મુદ્દાને ધ્યાનમાં રાખીને મતદાન કરશો? મુદ્દા બેરોજગારી ઓર મહેંગાઈ કા હી રહેના હૈ, લેકિન
इस बार बेरोजगारी और महंगाई जो अभी ये भाई लोगों ने विकास की बात करी, मुद्दा वो ही है, लेकिन बेरोजगारी बहुत हद से ज़्यादा बढ़ चुकी है। जो विकास है, जो पहले विकास हमको नज़र आता था, वो विकास जो बताया जा रहा था वो विकास नहीं है, वो सिर्फ एक लोगों को घुमाया जा रहा है। विकास और हिंदुस्तान में जो पिछले इतने 5 साल या 10 साल में जो हमें हमारे ऊपर बेरोजगारी का धब्बा लगा है, वो पिछले वर्षों में आज़ादी के बाद से इतना बुरा नहीं था। जो महंगाई इससे पहले 50 वर्ष में नहीं आई, वो इस बार सबसे ज़्यादा पीक पे चल रही है। तो मेरी नज़र में तो ये जो चीज़ बता रहे हैं कि विकास अच्छी बात है यहाँ का चल रहा है, कि हमें बेरोजगारी नहीं, दोनों चीज़ें गलत हैं। विकास भी हमारा ख़राब हो चुका है, बेरोजगारी भी हमारी बहुत ज़्यादा बढ़ चुकी है। तमें मत कौन है आपसे मत देने का? तो ऐसा है कि अभी हमारे पास यहाँ 3 पार्टियाँ, जैसे BJP चल रही है, कांग्रेस भी चल रही है और आम आदमी पार्टी भी आई है। तो मत का मतलब हम BJP का जैसे जिस तरीके से जो हमें नज़र आया कि जिन्होंने बेरोजगारी और विकास के नाम पे बहुत सारा जो किया है, कोवहन किया है, या एक तरीके से इस तरीके से गुमराह किया है, तो उसको तो हम अवॉइड करेंगे, नेगलेक्ट करेंगे, लेकिन आम आदमी पार्टी की तरफ हमारी नज़र थोड़ा रहेगी। आम आदमी तरफ नज़र रहे से अपने पास एक युवान छे, आ वक्त चूंटनी में मुद्दो हिंदू मुस्लिम हे खरा, अने तमारु नाम शू छे? मारू नाम तौसिफ खान पठान छे, अने इलेक्शन बाबते जे चूंटनी लड़वानी होय तो धर्म अने जाति पर कोई पण जातनुं इलेक्शन वड़वामां आवे नहीं, अने वड़वू पण ना जोईए। कदाच कोई पण पार्टीना लोको धर्मनी जाते इलेक्शन वड़वा जाए तो अमे एमने सपोर्ट करवा मांगता नथी। आ वखते चूंटनीमां कयो मुद्दो महत्वनो रहेशे? ચૂંટણીની અંદર મુદ્દો તો મહત્ત્વનો એ છે, અમે બીજા કોઈનું તો નથી કહી શકતા, પણ અમારા વિસ્તારની અંદર જે અમારા વોર્ડની અંદર જે પણ અમને યોગ્ય લાગે છે કે જે અમારા વિસ્તારમાં કામ કરે છે, અમે એમને મત આપીશું અને એમને સાથ સહકાર અમે આપીશું। તમારા વિસ્તારમાં વડોદરા મહાનગરપાલિકા ભારતીય જનતા પાર્ટી છે, તમારા વિસ્તારમાં વિકાસના કામો થયા છે ખરા? અમારા વિસ્તારમાં વિકાસના કામો થયા છે, અને કેટલાક કામ અધૂરા પણ છે, કે એ પણ અમને યોગ્ય લાગે છે કે થઈ જશે ઇલેક્શન પછી। રોડ બન્યા, ગટરો આવી છે, રોડ આવ્યા છે, એવી રીતે બધા અમારા મોટા આગેવાનોએ જાણ કરી છે પહેલાં પણ એ લોકોને, અને બોલાવીને કામ કર્યા છે, એ રીતે કામ અમારા પૂરા કર્યા બી છે। આપણે ફરીથી એમની પાસે જાણીશું કે તમારા વિસ્તારમાં વડોદરા મહાનગરપાલિકા ભાજપ સંચાલિત છે, શું વિકાસના કામો કર્યા છે અને કયા કામો થયા છે? લગભગ આજથી વધારે નહીં પણ 5-6 વર્ષ પહેલાં આપણે જઈએ પાછળ, તો ગોરવા વિસ્તારની અંદર કે નવાડ વિસ્તારની અંદર પાણીની સમસ્યા બહુ હતી, વરસાદનું હોય કે પીવાનું હોય, તો વરસાદનું પાણી એટલું બધું ભરાતું હતું જે સરકારે જે કામ કર્યા છે, દાખલા તરીકે કે પાણીની લાઈન પીવાની, કે પછી વરસાદી કાસ્ટ અમારે ઘર આંગણે આવી ગઈ, એટલે જેમ વરસાદ થમે એમ અમારું પાણી ઉતરી જાય છે। સૌથી મહત્ત્વની વાત, પાણી ભરાઈ રહેતું નથી, પાણી ભરાઈ રહે તો રોડ રસ્તા ખરાબ થાય, પાણી નીકળી જાય એટલે રોડ રસ્તા લોંગ લાઈફ થાય છે, એ બધા અમારા કામ સારા થયા છે। સ્ટ્રીટ લાઇટ આવી ગઈ, રાત્રે કોઈ અંધારામાં વ્યક્તિ જઈ શકે કે આવી શકે, રાત્રે 2 વાગે બી કોઈને આવવું હોય તો બહુ ટેન્શન જેવું નથી। ક્યાંક ને ક્યાંક તમે મુસ્લિમ છો, એની શાસક પક્ષો પર અસર પડી હોય, તમારું કામ ના કર્યું હોય એવું બી બન્યું છે ખરું? ના, એવું કશું બન્યું નથી, અમારી વાત સાંભળે છે બધા। આ હતા નવાયડના સયાજીગંજ વિધાનસભા મત વિસ્તારના મતદારો, અને એમનું કહેવું છે કે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં વડોદરા મહાનગરપાલિકાએ વિકાસના કામો કર્યા છે, અને આ વખતે હિન્દુ મુસ્લિમ મુદ્દો નહીં પણ વિકાસના મુદ્દાને જોઈને જ અમે મત આપીશું, ત્યારે હવે જોવું રહ્યું કે 8મી તારીખે મતગણતરી બાદ કોનો વિજય થાય છે। કેમેરામેન દક્ષેશ સોલંકી સાથે હું નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા।